સો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સેશનમાં. આજના સેશનમાં આપણે તમામ નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝનું એનાલિસિસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો ફર્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, આરબીઆઈ તરફથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી. તો દોસ્તો, વર્ષમાં 3-4 વાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી બેસે છે. સો આ વર્ષનું પ્રથમ ત્રિમાસિક અંત આવ્યો છે, જે એપ્રિલથી લઈને એપ્રિલ, મે અને જૂન સુધી હોય છે. સો એપ્રિલથી જૂનનો પહેલો ત્રિમાસિકનો અંત આવ્યો છે, ક્વાર્ટરનો અંત આવ્યો છે, અને રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટી બેઠી હતી. સો તેમણે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. તે લોકોએ આ વખતે પણ રેપો રેટને અને રિવર્સ રેપો રેટને બંને મેં યથાવત ટાંક્યો છે. કાંઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી. તમારે યાદ રાખવાનું છે, રેપો રેટ 4% છે અને રિવર્સ રેપો રેટ 3.35% છે. તેમને તેમજ રહ્યો છે. સો આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે આ 3 મહિના સુધી આમનામ જ રિવર્સ રેપો રેટને રેપો રેટ રહેશે. તો આ તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત સરકારે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પરના જે કરવેરા છે તેને ઘટાડવા જોઈએ, જેથી આપણે મોંઘવારી ઉપર કંટ્રોલ કરી શકીએ. તે ઉપરાંત દોસ્તો, જે બેંક દર હોય છે, બેંક રેટ, તે પણ યથાવત રહી છે, 4.25% રહી છે. તો આ રેટ તમારે યાદ રાખવાની છે આગલા 3 મહિના સુધી. ત્યારબાદ પાછી તેની બેઠાશે, ત્યારે પાછા નિર્ણય લેવામાં આવશે. તમને ખ્યાલ જ છે રેપો રેટ શું છે. ન હોય તો હું કહી દઉં કે રેપો રેટ એટલે કે આપણે જે લોન લઈએ છીએ બેંક પાસેથી, આપણે લોન લઈએ છીએ, પરંતુ બેંકને પણ પૈસા જોઈતા હોય છે, તો તે રિઝર્વ બેંક પાસેથી લોન લે છે અને જે તે રેટ ઉપરથી લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. એટલે કે 4% તે લોકો તેને વ્યાજ આપતા હોય છે રિઝર્વ બેંકને. ગમે એ બેંકો, જેમ કે SBI કોઈ પૈસા લે છે તો તેને પણ તેનો કર દેવો પડે એમ છે, તેને વ્યાજ દેવું પડતું હોય છે, તો તે રેપો રેટ કહેવામાં આવે છે. તો જે 4% હોય છે અને રિવર્સ રેપો રેટ એટલે જેમ કે બેંક પાસે પૈસા વધી ગયા છે અને કોઈ માણસો લેવા તૈયાર નથી લોન, તો તે પાછું RBIને આપશે, તો તે 3.35% રિવર્સ રેપો રેટથી આપશે. તો એટલે તેના માટે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત જો કોઈ બેંક લોન લે છે પણ રેપો રેટ એ ટૂંકા સમય માટે હોય છે, એટલે 4.0 છે, પરંતુ જો લાંબા સમય માટે જોતી હોય છે લોન કોઈપણ બેંકને, તો તેને બેંક રેટ કહેવામાં આવે છે, બેંક દર કહેવામાં આવે છે, અને તે 4.25% હોય છે. તો આ બધી જ રેટો યથાવત રહી છે, તો તે તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત MSME ને RBIએ 16,000 કરોડની ફાળવણી કરી છે નાના વેપાર ધંધા અને રિફાઇનરી ને વગેરેને રિસ્ટ્રક્ચર કરવા માટે. તે ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, ટુરિઝમ માટે પણ ₹15 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. તો તમને ખ્યાલ જ હશે, હાલમાં સૌથી બુરી પરિસ્થિતિ હોટલ, રેસ્ટોરન્ટ, ટુરિઝમ વાળાઓની જ છે. ત્યાં કોઈ ટુરિઝમ આવતું નથી, તો એટલે માટે કોઈ હોટલ બુક કરતું નથી, રેસ્ટોરન્ટમાં કોઈ આવતું નથી, તેથી તેની હાલત બહુ જ સંકટમાં આવી ગઈ છે. તેથી તે લોકો માટે 15,000 કરોડ ફાળવવામાં આવ્યું છે. તે ઉપરાંત MSME માટે પણ 16,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તમને ખ્યાલ હશે, MSME એ દરેક દેશની બેંક બોન્ડ હોય છે. જો તે બેંક બોન્ડ ના હોય તો દેશ વિકાસ કરી શકે નહીં. સો દોસ્તો, MSME ને રાહત આપવા માટે RBIએ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે CDBને ₹16,000 કરોડની વિશેષ સહાય જાહેર કરી છે. અને CDBનું હેડક્વાર્ટર તમને ખ્યાલ જ છે, લખનૌમાં આવેલું છે, UPમાં. તેમાં તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત તમારે ધ્યાન રાખવાનું છે, MSME નું ફૂલ ફોર્મ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ થાય છે અને તે નીતિન ગડકરીના મિનિસ્ટ્રી હાથમાં છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો, નેક્સ્ટ ન્યૂઝ છે ડેલ્ટા વેરિયન્ટને લઈને. સો તમને ખ્યાલ હશે કે હાલમાં જે બધા જે કોરોના વાયરસ હતા તેના જે વેરિયન્ટ હતા તેના દેશ સાથે નામ જોડવામાં આવતા હતા અને ઘણા દેશોએ રોષ ઉઠાવ્યો હતો કે આ બરાબર નથી. ત્યારબાદ હુ દ્વારા દરેક દેશોના વેરિયન્ટને ગ્રીક લેટરના નામ પાડવામાં આવ્યા છે અને ભારતના વેરિયન્ટના ભાગમાં ડેલ્ટા નામ આવ્યું છે. તો ડેલ્ટા એટલે કે ભારતનો વેરિયન્ટ B.1.617.2 છે, તે તમારે ધ્યાન રાખવાનું છે. તો જે આ ડેલ્ટા વેરિયન્ટ છે તેનાથી જ ભારતમાં બીજી લહેર ખૂબ જ વધી છે, તે જવાબદાર છે તેવું કહેવામાં આવ્યું છે. તો તમારે આ વેરિયન્ટનું નામ યાદ રાખવાનું છે. તે ઉપરાંત જ બીજા પણ આલ્ફા, બીટા, ગામા પણ છે. આલ્ફા UK માટે છે, આલ્ફા બીટા એ સાઉથ આફ્રિકા અને આલ્ફા બીટા ગામા એ બ્રાઝિલ માટે છે. તે પણ તમારે ઉપરાંત યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. તો નેક્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, ફાઇઝરને લઈને. તો ટૂંક સમયમાં ફાઇઝર એ બાળકો માટે પણ રસી લાવવાનું છે ભારતમાં.
જેવું ગુલેરિયાજીએ કહ્યું છે. તો તમારે અહીં યાદ રાખવાનું છે એમ્સના ડાયરેક્ટર કોણ છે, તો હાલમાં એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાજી છે. જો તે લોકો તેમણે આ જાહેરાત કરી છે કે ફાઇઝર બાયોટેકની કોરોનાની રસી ફક્ત પુખ્તો જ નહીં પરંતુ બાળકો પણ આપી શકશે, તો તેવી જાહેરાત કરી છે અને તે જલ્દી જ આવી રહી છે ભારતમાં. તો તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ છે દોસ્તો 5G ને લઈને, તો તમને ખ્યાલ હશે કે જુહી ચાવલાએ હાલમાં 5G ઉપર અરજી કરી હતી હાઈકોર્ટમાં, અને તેને હાઈકોર્ટે હવે પબ્લિસિટી સ્ટંટ ગણાવી અને 20 લાખનો દંડ નાખ્યો છે તેમની ઉપર. તો આ જસ્ટ તમારા નોલેજ માટે છે આ ન્યૂઝ. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. 5G ટેકનોલોજી સામે અભિનેત્રી જુહી ચાવલાજીએ હાઈકોર્ટમાં રીટ દાખિલ કરી હતી, ત્યારબાદ 20 લાખનો દંડ તેના ઉપર નાખવામાં આવ્યો છે અને આ અરજી પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી તેવી રીતનું સુનાવણીમાં કહેવામાં આવ્યું છે. અને આની પહેલાં જે સુનાવણી ચાલુ થવાની હતી ત્યારે જુહી ચાવલાએ તેમના સોશિયલ મીડિયા ઉપર બધી લિંક પણ શેર કરી દીધી હતી અને ઘણા લોકો તેમાં ઓનલાઈન આવી ગયા હતા, અને ઘણા લોકો જ્યારે સુનાવણી ચાલુ હતી ત્યારે જ ગીતો પણ ગાવતા હતા અને એવું બધું થયું હતું. તો એ તમારે બધી ધ્યાન રાખવાનું છે. જસ્ટ જનરલ નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો નેક્સ્ટ છે દોસ્તો પ્રોજેક્ટ 75ને લઈને. તો પ્રોજેક્ટ 75ને અંતર્ગત 50,000 કરોડમાં 6 સ્ટીલ્થ સબમરીનનું નિર્માણ માટેનું દરખાસ્ત છે તેને મંજૂરી મળી ગઈ છે DSC દ્વારા. DSC એટલે તમારે યાદ રાખવાનું છે દોસ્તો, ધ્યાનમાં રાખવાનું છે કે ડિફેન્સ ઇક્વિઝિશન કાઉન્સિલિંગ થાય છે. તો આ કાઉન્સિલિંગ દ્વારા હવે પ્રોજેક્ટ 75ને મંજૂરી મળી ગઈ છે અને તેના અંતર્ગત 6 સબમરીનો ભારત દ્વારા બનાવવામાં આવશે ઇન્ડિજિનિયસ, અને તેના માટે 2 કંપનીને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે જેમનું ટેન્ડર પાસ થઈ ગયું છે. એક છે મગવા ડોક્સ, જેને MLD કહેવામાં આવે છે, ભારતીય કંપની મગવા ડોક્સ, અને બીજી છે લાર્સન એન્ડ ટુબ્લો એટલે કે LNT. સો આ બંનેને રિક્વેસ્ટ કન્ફર્મ થઈ ગઈ છે અને તેનું ટેન્ડર મંજૂરી આપી દેવામાં આવી છે. તો તમારે આ 2 કંપનીના નામ અને તે ઉપરાંત આ પ્રોજેક્ટનું નામ તમારે યાદ રાખવાનું છે, પ્રોજેક્ટ 75. ઠીક છે, નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો 5 જૂનના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. સો દર વર્ષે 5 જૂનના રોજ મનાવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ. સો વિશ્વ પર્યાવરણ દિવસ સંયુક્ત રાષ્ટ્રને UN દ્વારા 1972થી ઉજવણી શરૂઆત કરવામાં આવી છે દોસ્તો, અને અલગ અલગ દેશોમાં ઉજવવામાં આવે છે. સો અને સભા પણ એની બેઠે છે. સો વિશ્વમાં 143થી વધુ દેશ ભાગ લે છે આ સભામાં જે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. અને આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ રાખવામાં આવી છે પોલ્યુશન ઉપર. સો તે પણ તમારે યાદ રાખવાનું છે. સો આ વખતે જે આ કાર્યક્રમ છે વિશ્વ પર્યાવરણ દિવસે તે ચીન દ્વારા યોજવામાં આવશે. સો આ એક્ઝામ પૂછાઈ શકે છે, તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો ઇઝરાયલની સત્તામાં પરિવર્તન આવ્યું છે અને ઇતિહાસમાં સૌથી લાંબો સમય સુધી રહેલા PM વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુને હવે સામે વિરોધ પક્ષે એક થઈ ગયા છે બધા, તેથી હવે સંસદની ચૂંટણીમાં ગણીને 6 બેઠકો જ મેળવનાર નફતાલી બેનેટ વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા છે. સો તે તમારે યાદ રાખવાનું છે, નવા PM કોણ બન્યા છે, નફતાલી બેનેટ. નેક્સ્ટ ન્યૂઝ છે. તો દોસ્તો GSSBએ આ 3 પરીક્ષા લેવાનો નિર્ણય લઈ લીધો છે. સો GPSCએ હાલમાં સ્થગિત રાખેલી ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરી હતી હાલમાં, અને ત્યારબાદ હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSBએ 3 ભરતીઓની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે, જેમાં બિનસચિવાલય તો નથી પરંતુ આ 3 ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં અકાઉન્ટ ઓડિટર અને એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની ભરતી 17 જુલાઈના રોજ યોજવામાં આવશે, અને સિનિયર ક્લાર્કની ભરતી જેમાં 431 જગ્યાઓ હતી તેની 24 જુલાઈએ યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો તમારા ધ્યાનમાં રાખવાનું છે, હવે બધી એક્ઝામો ટૂંક સમયમાં શરૂ થઈ જશે.
નેક્સ્ટ છે દોસ્તો ઇથેનોલ બ્લેન્ડિંગને લઈને. તો ભારત સરકારે પહેલાં પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું હતું 2030 સુધી, પરંતુ હાલ તેને ચેન્જ કરવામાં આવ્યું છે અને 2025 સુધી રાખવામાં આવ્યું છે તેવી નરેન્દ્ર મોદીજીએ જાહેરાત કરી છે. તમને ખ્યાલ હશે કે હાલ આપણે પેટ્રોલ ખૂબ જ આયાત કરીએ છીએ, નિકાસ કરીએ આયાત કરીએ છીએ. સો તે ઇમ્પોર્ટને ઘટાડવા માટે આ આપણે જે આયાતને ઘટાડવા માટે જે આપણે બીજા દેશોથી ઇમ્પોર્ટ કરાવીએ છીએ પેટ્રોલને, સો તેને ઘટાડવા માટે આપણે નિર્ણય લીધો હતો ભારત સરકારે કે તેમાં પેટ્રોલમાં 20% જે આપણા ભારતનો ઇથેનોલ છે તેને મિક્સ કરવામાં આવે અને તેને વાપરવામાં આવે જેથી આપણી જે આયાત કરવાની ક્ષમતા ઘટી જાય. સો 2030 સુધીનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, પરંતુ હાલ તેને ચેન્જ કરવામાં આવ્યો છે અને 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલનું બ્લીડિંગનું જે લક્ષ્ય છે તે રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત તમારે એક પ્રોજેક્ટનું નામ યાદ રાખવાનું છે, E100 પાયલોટ પ્રોજેક્ટ. તો આ પ્રોજેક્ટ હેઠળ જે પુણે છે ત્યાં 3 સ્થાને ઇથેનોલના ઉત્પાદન અને વિતરણ માટે આ પ્રોજેક્ટ સંકળાયેલો છે. તો આ પ્રોજેક્ટ પણ યાદ રાખવાનો છે, તે ઇથેનોલને લઈને છે, E100 પાયલોટ પ્રોજેક્ટ. ત્યારબાદ જોઈએ